નમસ્તે બાળકો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં છો ને આજે ટીચર તમને બીજો પીરિયડ પણ લેવાનો છે એનો લેનાર છે ખબર છે સ્પોકન ઇંગ્લિશનો બરાબર છે તો આજે ટીચર તમને સ્પોકન ઇંગ્લિશમાં શું શીખવવાના છે આપણે જે લેસન નંબર 2 કરેલું હતું ને એનિમલ્સ એન્ડ બર્ડ તેમાં આપણે થોડું અડધું જ કરેલું હતું તો હવે આજે ટીચર તમને બીજું કંઈક નવું બતાવવાના છે તમે બધા કરવા માટે તૈયાર છો તો હવે તો તમને ખબર પડી ગઈ છે કે ઈઝી ઇંગ્લિશની ચોપડી તમારે બધાએ ચાલો તો હવે આજે આપણે પેજ નંબર કયો કરવાનું છે એની પર શું લખ્યું છે જો વાંચો એક્સરસાઇઝ નંબર બે પોઈન્ટ ત્રણ છે મેચ ધ પિક્ચર વિથ વર્ડ એટલે શું આપેલું છે તમને અહીંયા શું આપણે પિક્ચર આપેલું છે તેને તમારા વર્ડની સાથે શું કરવાના છે મેચ કરવાના છે ઓકે તો પહેલું ચિત્ર શેનું છે શું છે આ એને શું કહેવાય ચકલી છે પણ એને ઇંગ્લિશમાં શું કહેવાય સ્પેરો તો આપણે સ્પેરોને શું કરવાની આની સાથે અહીંયા જોઈન્ટ કરવાનું અને લખવાનું સ્પેરો અને જોઈન્ટ કરવા માટે બધા સ્કેલનો ફરજિયાત ઉપયોગ કરવાનો છે કોઈ પણ હાથથી ગમે તેમ જોઈન્ટ કરવાનું નથી ઓકે તો બધા રીતે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને સ્પેરો સાથે જોઈન્ટ કરવાનું છે પછી આ બીજું શું છે જો તો આ બીજું શું દેખાય છે તમને ડક જેવું દેખાય ને બટક જેવું તો એને ક્યાં છે અહીંયા આ છે સ્પેરિંગ દીયુસી કે તો આપણે તેની સાથે જોઈન્ટ જોઈન્ટ કરી દઈશું બધા વ્યવસ્થિત ટીચરની જેમ જ જોઈન્ટ કરવાનું છે કોઈ આડું આવડું જોઈન્ટ કરવાનું નથી પછી આ શું છે જો તો બધા આ શું દેખાય છે તમને પેરોટ શું છે પેરોટ પેરોટ એટલે

ફૂડ પટ્ટીથી જોઈન્ટ કરવાના છે બરાબર છે તમારે આવી રીતે બધાએ કરવાનું છે જો ટીચરે જોઈન્ટ કરે તે તમારે પણ તમારી બુકમાં જોઈન્ટ કરવાનું છે હવે તમે બધા પાછળ પાનું ફેરવો પાના પેજ નંબર સેવન્ટી વન બરાબર છે એક્સરસાઇઝ નંબર ટુ પોઈન્ટ ફોર હવે શું લખે છે વર્ડ સર્ચ એટલે અહીંયા શું કરવાનું છે સર્ચ એટલે શોધવાનું છે આપણે શું કરવાનું છે આ અહીંયા જે શબ્દ તમને આપેલા છે ફોક્સ છે લાયન છે કાવ છે આ બધા જે શબ્દો તમને આપેલા છે ને તે તમારે અહીંયા બોક્સમાંથી સ્પેલિંગ બનાવવાના છે બરાબર છે એટલે શોધવાના છે સર્ચ એટલે શું શોધવું એટલે તમારે શું લાંચો છે ફોક્સ શું છે ફોક્સ છે તો હવે તમારે અહીંયાથી ફોક્સ શોધવાનું છે કે ફોક્સનો એક્સ તો એક્સ ક્યાં છે જો તો જો ટીચરને મળી ગયો છે આઈરો તે પણ તમારે સ્કેલથી જ આવી રીતે દોડવાનું છે કોઈ પણ હાથથી ગમે તેમ પાડવાનું નથી બરાબર છે જો ટીચર આવી રીતે કરે છે તો તમારે પણ આવી રીતે સ્કેલથી વ્યવસ્થિત રીતિઓ પાડવાની છે જો આ ફોક્સનો સ્પેલિંગ ટીચરને મળી ગયો બરાબર છે ફોક્સ એટલે સી આર પછી શું છે લાયન તો ચાલો ભાઈ હવે લાયનનું સ્પેલિંગ આપણે શોધીએ લાયન ક્યાં લખેલું છે જો તો આમ ઊભું પણ જોવાનું તમને લોકોને ઊભું મળે તો ઊભું આવી રીતે આરું મળે તો આરું એવી રીતે જોવાનું જો અહીંયા એલ છે પણ આય નથી એટલે આ તો લાયન બનવાનું નથી ઓકે તો આપણે બીજી ત્રીજી લાઈનમાં જોઈએ સેમાં છે સ્પેલિંગ જો આયુ આ છે ને ઊભું આમ ઊભું બને તો પણ ચાલે એલ આઈ ઓ એન લાયન થઈ ગયો તો તમારે એ સ્પેલિંગને અહિયાં આવી રીતે ટીક કરી દેવાની છે અને આવી રીતે લખવાનું પેન્સિલથી આવી રીતે વ્યવસ્થિત લીટી પાડવાની છે સ્કેલ લઈને બરાબર છે કોઈ આડી અવળી લીટીઓ પાડવાની નથી ની તો તમારી ચોપડી પછી ગંદી દેખાશે હવે નીચે શું છે કાવ છે ચલો ભાઈ હવે કાવ ક્યાં છે શોધો તો કાવનું સ્પેલિંગ ક્યાં છે જો તમને દેખાય છે જો આયરોસી ઓ ડબલ એવું નહીં કે તમારે જોઈન જોઈન આમ પણ હોય તો પણ ચાલે મતલબમાં સ્પેલિંગ બનવો પડે તો જો આ કાવ નો સ્પેલિંગ છે સી ઓ ડબલ્યુ કાવ ઓકે તો ચાલો આપણે એને લીટી કરી દઈએ ના સ્પેલિંગ પર ચાલો હવે શું છે આ શું લખેલું છે સીલ એ એલ એ ક્યાં છે સ્પેલિંગ શોધો ચાલો જોઈન તમે મને શોધીને કહું તો તમને કશે પણ આ સ્પેલિંગ દેખાય તો પહેલા શોધો એ ક્યાં છે સ્પેલિંગ જો ટીચરને તો મળી ગયો છે તમને મળી ગયો આ લાયન લખેલું છે ને એની ઉપર જોવ તો તમે ચોપડીમાં એસ ઇ એલ સીલ ઓકે તો બધા ચાલો ત્યાં આગળ લીટી પાડો આવી રીતે એસ ઇ એલ સીલ બરાબર છે ને જો ચાલો હવે એની નીચે શું છે કાંગાળું ચલો આ નો સ્પેલિંગ શોધો કાંગાળું ક્યાં લખેલું છે જો તો જો આ કે કે પછી એ એન જી મળે છે ને એ આર ડબલ ઓ થઈ ગયો કાંગારુ તો જો કેટલો મોટો સ્પેલિંગ છે તમારે લોકો અહીંયાથી અહીંયા સુધી લીટી પાડવાની છે જો વ્યવસ્થિત પાડજો કાંગાળું બરાબર છે કાંગારૂ આવી ગયું જો ટીચરે જોઈન્ટ કરી દીધું એને કાંગારૂ અને છેલ્લું શું રહ્યું હિપો હિપ્પો ક્યાં છે તે પણ તમારે શોધવાનું છે જો આઈરો હિપોનો સ્પેલિંગ એચ આઈ ડબલ પી ઓ હિપો બરાબર છે જો ટીચરે આવી રીતે સર્ચ કર્યું તો ટીચરને આ મળી ગયા છે ને વર્ડ તો તમારે પણ આવી રીતે શોધવાના છે બરાબર છે તમે લોકો આ રીતે શોધશો ને ઘરો એક્સરસાઇઝ તો પાના નંબર તમારે સેવન્ટી વન પણ કરવાનું છે ઓકે તો બધા કરશો ને પોતાની ચોપડીમાં થેન્ક યુ